विद्यार्थी मित्रों, स्वस्तिक शिक्षण संकुल ऑनलाइन विडियो में आप सर्वनु स्वागत करिए छे। आज आपणे धोरण 5 में आपणो विषय छे गुजराती। गुजरातीनी अंदर आपणो 11मो जे काव्य हतुं ए चाली गयुं छे, एने मैं तमने मोढे करवानुं पण कीधुं हतुं, ए मोढे कर दीधुं हशे। प्लस मैं तमने स्वाध्याय पण समजाव्युं हतुं चोपड़ीनुं, तो ये तमारे नोट में लखवानुं हतुं, ये तमे लखी दीधुं हशे। तो आज आपणे हिंडोळो पाठ आपणे स्वाध्याय पोथीनी अंदर जोईशुं। तो स्वाध्याय पोथीनी अंदर तमारो पहेलो प्रश्न छे, नीचेना प्रश्नोना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करीने तेनो क्रम अक्षर चोरसमां लखवानो छे। तो तमारो पहेलो प्रश्न छे, हिंडोळो काव्यनो प्रकार जणावो। एमां तमने चार ऑप्शन आल्या छे, तो आपणे एनी अंदर लखीशुं लोकगीत। शुं लखीशुं? लोकगीत। हिंडोळाने केवी साकरथी बांध्यो छे, कविता चलाई त्यारे तमने ध्यान हशे तो तमने तरत ज खबर पड़शे कि हिंडोळाने सोनानी साकड़े बांध्यो छे। तो आपणे ऑप्शन में लखशुं ए। हिचको क्यां बांध्यो छे? तो हिचको क्यां बांध्यो छे? आंबानी डाळ पर। तो आपणे अहींया लखीशुं डी। श्री कृष्णना कडला साना बनेला छे? तो कि श्री कृष्णना कडला रूपाना बनेला छे। तो आपणे लखीशुं सी। हिंडोळा पर कोण हिची रह्युं छे? तो कि हिंडोळा पर श्री कृष्ण। तो एमां पण लखीशुं सी। बाहे बाजू बंध खाली जग्या रे आंबानी डाळ पंक्तिमां खुट्टो शब्द कयो छे? तो बाहे बाजू बंध बेरखा। शुं आवशे? बेरखा। आगळ छे, श्री कृष्णએ કેવો સુરવાલ પહેર્યો છે? તો આવશે કિનખાબી। કેવો સુરવાલ પહેર્યો છે એમણે? કિનખાબી। તો આપણે લખીશું એ। સુરવાલ શબ્દનો શું અર્થ થાય છે? તો કે સુરવાલ શબ્દનો અર્થ થાય છે પાયજામો। શું થાય? પાયજામો। તો આપણે લખીશું શી। ચડવાથી ગોડલા ખાલી જગ્યા રે આંબાની ડાળ પંક્તિમાં ખૂટતો શબ્દ કયો છે? તો હંસલા। કયો શબ્દ ઘટે છે? હંસલા। તો આપણે લખીશું બી। શ્રી કૃષ્ણએ પગમાં કેવી મોજડી પહેરી છે? તો શ્રી કૃષ્ણએ પગમાં રાઠોડી। તો આપણે લખીશું એમાં પણ બી। શ્રી કૃષ્ણએ માથે કેવી પાઘડી પહેરી છે? શ્રી કૃષ્ણએ માથે મેવાડી પાઘડી પહેરી છે। તો એમાં પણ આપણે લખીશું બી। શ્રી કૃષ્ણએ દસે આંગળીએ શું પહેર્યું છે? તો શ્રી કૃષ્ણએ દસે આંગળીએ વેડ પહેર્યા છે। તો આપણે એમાં લખીશું ડી। બરાબર, આ રીતે તમારી વિકલ્પોના જવાબ તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખી દેવાના છે। પ્રશ્ન 2 જોઈશું તમારે। એમાં છે તમારે પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે। તો પહેલો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણે કેવી મોજડી પહેરી છે? તો શ્રી કૃષ્ણે રાઠોડી મોજડી પહેરી છે। કેવી મોજડી પહેરી છે? રાઠોડી મોજડી પહેરી છે। કાવ્યમાં વાલો શબ્દ કોના માટે વપરાયો છે? તો કે કાવ્યમાં વાલો શબ્દ ભગવાન શ્રી કૃષ્ણ માટે વપરાયો છે। કાવ્યમાં વાલો શબ્દ ભગવાન શ્રી કૃષ્ણ માટે વપરાયો છે। હિંડોળો ક્યાં બાંધેલો છે? તો કે હિંડોળો આંબાની ડાળે બાંધેલો છે। ક્યાં બાંધેલો છે? આંબાની ડાળે। શ્રી કૃષ્ણ કેવી ચાલ ચાલે છે? તો કે શ્રી કૃષ્ણ ચટકતી ચાલ એટલે કે રૂઆબદાર કે ભપકાદાર ચાલ ચાલે છે। કેવી ચાલ ચાલે છે? રૂઆબદાર કે ભપકાદાર। શ્રી કૃષ્ણે દસે આંગળીએ શું પહેર્યું છે? તો કે શ્રી કૃષ્ણે દસે આંગળીએ વેટ પહેર્યા છે। હિંડોળાને કેવી સાકળથી બાંધ્યો છે? હિંડોળાને સોનાની સાકળથી બાંધેલો છે। સોનાની સાકળથી? સોનાની સાકળથી બાંધ્યો છે। શ્રી કૃષ્ણએ હાથના બાવડે શું પહેર્યું છે? શ્રી કૃષ્ણએ હાથના બાવડે બાજુબંધ પહેર્યા છે। શું પહેર્યું છે? બાજુબંધ પહેર્યા છે। શ્રી કૃષ્ણએ કેવો સુરવાલ પહેર્યો છે? તો કે શ્રી કૃષ્ણએ કિનખાબી સુરવાલ પહેર્યો છે। કેવો સુરવાલ પહેર્યો છે? કિનખાબી સુરવાલ પહેર્યો છે। આ
આગળ છે, શ્રી કૃષ્ણ કેટલી આંગળી વેટ પહેર્યા છે? તો શ્રી કૃષ્ણએ દસે આંગળીએ વેટ પહેર્યા છે. કેટલી આંગળીએ? દસે આંગળીએ તેમણે વેટ પહેર્યા છે. આગળ પ્રશ્ન 3માં છે, શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. એ પણ મેં તમને બોર્ડ પર સમજાવ્યો હતો, છતાં પણ આજે આપણે અહીંયા જોઈ લઈએ. શ્રી કૃષ્ણે પોતાના પગમાં ચાંદીના 4 કડલા પહેર્યા છે. હાથના બાવડે બેરખારૂપી બાજુબંધ પહેર્યા છે. શરીર પર કિંખાબી કાપડનો સુરવાલ પહેર્યો છે. પગમાં રાઠોડી મોજડી પહેરી છે. માથા પર મેવાડી મોળિયો પહેર્યો છે અને દસે આંગળીએ વેડ પહેરી છે. પાછા એક વાર જોઈ લઈએ. શ્રી કૃષ્ણે પોતાના પગમાં ચાંદીના 4 કડલા પહેર્યા છે. હાથના બાવડે બેરકારૂપી બાજુબંધ પહેર્યા છે. શરીર પર કિંકાબી કાપડનો સુરવાલ પહેર્યો છે. પગમાં રાઠોડી મોજડી પહેરી છે. માથા પર મેવાડી મોળિયો પહેર્યો છે અને દસે આંગળીએ વેડ પહેરી છે. આમ હાથે પગે શરીરે અને માથે વિવિધ પ્રકારના ઘરેણા અને સુંદર વસ્ત્રો ધારણ કર્યા છે. આ રીતે તમારે સ્વતે પોતાની અંદર લખી દેવાનું છે. જો કે હું PDF તો મોકલાવીશ જ તમારે, પણ PDFમાં કદાચ કોઈ વખત ઝાંખું આવે અને ન દેખાય તો તમારે આ વિડીયોનો ઉપયોગ કરવાનો, કારણ કે આ વિડીયોમાં તમને ચોખ્ખા અક્ષર દેખાશે. હિંડોળાને જોડકું આપણે ચોપડીની અંદર પણ જોઈ ગયા છે તો તમને આવડશે જ. તો હિંડોળાની સાથે આવશે સોનાની સાંકળી બાંધ્યો છે. વાલાના 4 કડલા રૂપાના છે. શ્રી કૃષ્ણને માથે મેવાડી મોળ્યા છે અને દસે આંગળીએ વેડ છે. આ રીતે તમારે અહીંયા ક્રમ લખવાના છે કે પહેલા હાથે 5મું, બીજા હાથે 1લું, ત્રીજા હાથે 4થું અને ચોથા હાથે 2જું. આગળ બીજા નંબરનું જોડકું જોઈશું, મોળિયા. તો મોળિયા વસ્તુ ક્યાં પહેરાય? તો કે માથા પર. તો આપણે 1 નંબરમાં લખીશું 5 નંબર. વેડ, તો વેડ ક્યાં પહેરાય? તો કે આંગળીઓ પર. તો આપણે 2માં લખશું 4. બાજુબંધ, બાજુબંધ ક્યાં પહેરાય? તો કે બાવડા પર. તો ત્રીજા નંબરમાં આપણે લખીશું 1. કડલા, તો કડલા ક્યાં પહેરાય? પગમાં. તો આપણે એમાં લખીશું 2. ચલો નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો. મેં તમને કાવ્યપંક્તિ મોડે કરવા કહી હતી એટલે તમને આવડતી જશે. આપણે અહીંયા પૂર્ણ કરી દઈએ. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. રૂપાના કડલા 4 વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. બાયે બાજુ બંધ બેર ખારે આંબાની ડાળ. આ રીતે તમારી કાવ્યપંક્તિ તમારે સદે પોથીની અંદર લખી દેવાની છે. હવે જોઈશું પાના નંબર 59 પર. 59 પર પણ મેં તમને આ સવાલ જવાબ બોર્ડ પર સમજાવી દીધા છે, છતાં પણ આપણે એક વખત અહીંયા જોઈ લઈએ. આમાં તમને જવાબ આપેલા છે, એમાંથી તમારે પ્રશ્નો વઢાવવાના છે. તો પહેલો સવાલ છે, હિંડોળો આંબાની ડાળે બાંધ્યો છે. તો આપણે શું લખીશું? હિંડોળો ક્યાં બાંધ્યો છે? આ ઉદાહરણ તમને આપેલું છે. પહેલો પ્રશ્ન તમારો છે, કડલા રૂપાના બનેલા છે. તો આપણે શું લખીશું? પ્રશ્ન, કડલા સાના બનેલા છે. ચલો બીજો પ્રશ્ન છે, હિંડોળો સોનાની સાંકળે બાંધ્યો છે. તો આપણે લખીશું, હિંડોળો કેવી સાંકળથી બાંધ્યો છે? શ્રી કૃષ્ણ ચટકતી ચાલ ચાલે છે. તો આપણે લખીશું, શ્રી કૃષ્ણ કેવી ચાલ ચાલે છે? આવી રીતે પ્રશ્ન બનાવીને લખવાના છે. નીચેના છે સામાન્યથી શબ્દ લખો. સામાન્યથી શબ્દમાં આપણે જોઈ લઈએ સોનું. તો સોનુંને આપણે કહીશું સુવર્ણ. શું કહીશું? સુવર્ણ. હિંડોળો તો હિંચકો. શું કહીશું હિંડોળાને? હિંડોળાને આપણે કહીશું
मुझको। रूपु तो चांदी, सुरवाल तो पायजामो और घोड़ो तो अश्व। आगर छे जोड़ी सुधारी ने लखो, मैं अहीं लखी छे ए प्रमाणे तमारे तमे सदे पोथीनी अंदर जोड़ी सुधारी ने लखी देवानी छे। पहली छे हिंडोळो, बीजू छे हिंचवो, त्रीजो छे किनखाबी अने चौथू छे मोजड़ी। चलो शब्दकोशने शब्दकोशना क्रम में गोठवो। सोनू साकळ, कडला चार, हिंचवो हंस, चाल अने खिनकाबी आ तमने शब्द आपेला छे, એના પર આપણે ગોઠવીને લખવાના છે। તો કક્કાવાળી પ્રમાણે આપણે પહેલાં જોશું તો કડલા, કિનખાબી, ચાર, ચાલ, પહેલાં બે શબ્દ સરખા હોય તો પછી એનો બીજા નંબરનો શબ્દ આપણે જોવાનો। શાકળ, સોનું, હંસ અને હિંચવું। આગળ છે સુરવાલ, આંબો, મોજડી, હિંડોળો, બાજુબંધા ને રૂપો। આને પણ આપણે ગોઠવીશું કક્કાવાળી પ્રમાણે, તો પહેલાં અ આ ઈ પ્રમાણે લેશું તો આવશે આંબો, પછી આવશે બાજુબંધ, પછી આવશે મોજડી, પછી આવશે રૂપુ, પછી આવશે સુરવાલ અને છેલ્લા આવશે હિંડોળો। આ રીતે તમારે સ્વતે પોથીને પૂર્ણ કરવાની છે અને PDF હું તમને મોકલી દઈશ, તો PDFમાંથી જોઈને તમારે પૂરી કરવાની। જો PDFમાં તમને સરખી ન દેખાય તો તમારે અવશ્ય તમારે વિડીયોનો ઉપયોગ કરવાનો, કારણ કે વિડીયો એ માટે જ આપવામાં આવે છે કે તમે સ્વચ્છ અક્ષરે અને સારું જોઈને લખી શકો। PDF ઝાંખી આવે તો જ્યારે પણ અહીંયા નોટો મંગાવવામાં આવે ત્યારે તમારે 11 પાસ સુધી નોટની અંદર અને સ્વતે પોથીની અંદર પૂરું કરેલું હોવું જોઈએ। તો અંતમાં સર્વ મિત્રોને જય ગાયત્રી।